હરીશભાઈ, 2010થી જોતો આવ્યો છું કે આ કાચમાં કોઈ સફાઈ થતી છે નહીં. વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ અને ગંદકી, ગટરનું પાણી, મચ્છરનો ઉપદ્રવ, આ મિનિમમ TP 8માં અને TP 10માં મચ્છરનો ઉપદ્રવ સૌથી વધારે હોવાથી લોકો કંટાળ્યા છે. કાચ વિભાગ દ્વારા કોઈ સફાઈ કરવામાં આવતી નથી. વારે ઘડીએ 2-4 વખત તો નોટિસ આ 2-4 મહિનામાં જ આપવામાં આવી છે, પણ કોઈએ સાફ સફાઈ કરી નથી. અને કોલેરાનો બી અત્યારે તમે જોવો છો કે રોગચાળો છે, તો પણ આ તમે જુઓ કે બધું ગંદકી પડેલું છે, કોઈ સાફ સફાઈ જ નથી. આજુબાજુમાં ઝુંપડપટ્ટી વિસ્તારવાળાને પણ તકલીફ છે, બીમારી. હું રિપલ પટેલ. તકલીફ સમસ્યા તો આ નાળાની સમસ્યા છે. એટલી બદબૂ મારે છે, રાત્રે નીકળાતું નહીં, અને ગંદકી એટલી બધી સ્મેલ મારે છે કે આવા જવા જનતાને બી તકલીફ પડે છે. મચ્છરનો વધારે ત્રાસ છે, એની લીધે કોઈ બહાર બેસી નહીં શકતું. કાચ વિભાગને રજૂઆત કરી દેવા? હા, એની ઉપર અમને નોટિસ બી લખીને આપી છે, પણ કોઈ દેખરેખ કરવા જવા તૈયાર નહીં. સાફસફાઈ વાળા બી આવતા નહીં. શું માંગણી છે આપણે? આપણે તો હવે આ કોસ્ટને સાફ કરાવે યા તો એને બંધ કરાવી દે. બેમાંથી એક રસ્તો તો કરવો પડે. સ્મેલ કેમ આવે છે? હા, બધું ગંદકીના લીધે. વરસાદનું પાણી ભરાઈ જશે હમણાં, હવે એનો કોઈ નિકાલ નહીં. હા, કૂતરા આવે મરેલા, ગાય આવે મરેલી, એનાથી બદબુ કેટલી આવે. કેટલા લોકો તકલીફ હોય આ વિસ્તારમાં? ટોટલી આજુબાજુના જેટલા બી રહેનાર છે બધાને તકલીફ છે. મારું નામ છે પ્રદીપ ગોયલ. પ્રદીપભાઈ, શું તકલીફ છે? આ જુઓ ને, આ કાચ છે, કેટલા ટાઈમથી છે હું છું તારથી, આ ગંદકી છે. કેટલી વાર કહેવાથી તો એક ગંદકી કોઈ હટાવતું જ નથી, અને કોઈ સાફ સફાઈ કરવા તૈયાર નથી. અને અમારા નાના નાના છોકરા છે, અમારું આખું ફર્યું છે, અમે અહીં જ રહીએ છીએ. મચ્છરાનો બહુ ત્રાસ છે અને બધી બીમારી થાય છે આ ગંદકીના લીધે. બસ અમારે તો એટલી માંગ છે કે સાફ સફાઈ કરો, કંઈક એને બંધ કરો, કંઈક એનો નિકાલ કરો.